નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 જીવવિજ્ઞાનના પ્રકરણ 15 એટલે જૈવિક વિવિધતા અને તેનું સંરક્ષણ એના આ પહેલા ભાગમાં હું વિશાલ મુલિયા આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. અને આ ચેપ્ટર મુખ્ય બે ભાગમાં વહેંચાયેલું છે, પણ એના પેટા પ્રકાર પણ છે અને દરેક પેટા પ્રકાર પ્રમાણે આપણે ભાગ બનાવેલા છે. એટલે આપણે અહીં સૌથી પહેલી શરૂઆત જૈવિક વિવિધતા શું છે 15.1 એટલે એનું ઇન્ટ્રોડક્શન અને એના વિશેના પરિચયથી શરૂઆત કરીશું. સો વેલકમ ટુ વિજ્ઞાન વિથ વિશાલ મુલિયા, વેલકમ ટુ બાયોલોજી વિથ વિશાલ મુલિયા, વેલકમ. શરૂઆત એવી રીતે થાય છે કે માની લો કે કોઈ એલિયન સૌથી પહેલી વખત પૃથ્વી ઉપર આવે તો એને અભિભૂત અને અચંબિત કરી દેતી જે બાબત આપણી પૃથ્વી પાસે છે એ છે કે જીવનની અતિ વિશાળ વિવિધતા, અનેક જાતની વિવિધતા આપણે ત્યાં પૃથ્વી ઉપર રહેલી છે. અને એટલે એલિયનને જીવનની અતિ વિશાળ વિવિધતાનો સામનો કરવો પડશે. એક પ્રાણીને જોશે ને બીજાને ભૂલી જશે, એક વનસ્પતિને જોશે ને બીજાને ભૂલી જશે, માઇક્રોબ્સને જોવાની તો હિંમત કરે તો અલગ વાત છે. પણ આ જે વિવિધતા છે એ માનવી માટે પણ, માનવના જીવન માટે પણ આ વિવિધતા સભર જે સમૃદ્ધ જાતિ છે જેના ઉપર આપણે રહીએ છીએ ગ્રહ માટે, એ આપણને આશ્ચર્યચકિત કરી દે છે. હવે વિચાર કરો કે કેવી રીતે આશ્ચર્યચકિત કરે છે. તો સામાન્ય માણસને આશ્ચર્ય થાય કે 20,000 કીડીની જાત છે. હું તમે તો એક બે ઓળખતા હોઈ છીએ, પણ ખરેખર 20,000થી વધારે કીડીની જાત છે. મૃગ અથવા તો કીટક કહીએ તો એની 300,000થી વધારે જાત આવેલી છે. 28,000 જાતની માછલીઓ, 20,000 જાતના ઓર્કિડ્સ, અને હજી તો બહુ મોટું લિસ્ટ બનાવ્યું નથી. એ બહુ મોટું લિસ્ટ છે કે જેને જોઈને આપણે કાયમ આશ્ચર્ય પામીએ છીએ. પરિસ્થિતિવિદ માટે, ઉદ્વિકાસના એક્સપર્ટ જે જીવશાસ્ત્રીઓ છે એ લોકો માટે આ બધા એક પ્રશ્ન છે કે આવું બધું કેવી રીતે છે, અને એના આધારે એનું મહત્ત્વ સમજવાની કોશિશ કરી રહ્યા છે. પ્રશ્ન શું છે કે અહીં આટલી બધી વિભિન્ન જાતિઓ કેમ છે? વિચાર કરો, ફળની જાતિઓ કેટલી છે, શાક કેટલી જાતના મળે છે, ધાન્ય કેટલી જાતના મળે છે, કઠોળ કેટલી જાતના મળે છે, તો આ બધી વિભિન્ન જાતિઓ શું કામ છે, વાય? આ મહાન વિવિધતા પૃથ્વીના ઇતિહાસની સાથે જ અસ્તિત્વ પામી હતી એમ પહેલેથી જ છે કે હમણાં ધીમે ધીમે વિકાસ પામી? કેવી રીતે વિકાસ પામી? આટલું બધું વૈવિધ્યતા ક્યાંથી આવી? વિચાર કરો, રીંગણાની કેટલી જાત હોય છે? ઓળો બનાવવા માટે જુદા, ભરેલું શાક કરવા માટેના જુદા. કૂતરાની કેટલી જાત હોય છે? બિલાડીની કેટલી વૈવિધ્યતા હોય છે? અને આ બધી વૈવિધ્યતા છે એનું પોઈન્ટ ઇઝ કે જીવાવરણ માટે કેવી રીતે અને મહત્ત્વ શું છે, શા માટે મહત્ત્વપૂર્ણ છે. આ વિવિધતા ન હોય તો ચાલે કે ન ચાલે? અને કેવી રીતે ને શા માટે મહત્ત્વપૂર્ણ મારા માટે છે, તમારા માટે છે, માણસ જાત માટે છે, પૃથ્વી માટે છે? અને જો આ વિવિધતા ઓછી થઈ જાય તો પૃથ્વીના વાતાવરણમાં, જીવાવરણમાં કંઈક ફેરફાર પડે કે ન પડે? અને આનાથી આપણને વધારે લાભ મળે, વિવિધતા ઘટે તો ઓછો લાભ મળે, શું થાય? આ બધા પ્રશ્નો જે છે એ પ્રશ્ન જીવવિજ્ઞાનીઓને કાયમ માટે આશ્ચર્યચકિત કરે છે. પર્યાવરણ શાસ્ત્રીઓ, ઉદ્વિકાસના જે જીવશાસ્ત્રીઓ છે એ બધાને કાયમ આશ્ચર્ય કરે છે. અને હવે આ પ્રશ્ન સાંભળ્યા પછી તમને ને મને કરે છે. અને એનો જવાબ એટલે જૈવિક વિવિધતાનો પરિચય, ઇન્ટ્રોડક્શનથી આપણે શરૂઆત કરીએ, ધીમે ધીમે આપણને બધી ખબર પડતી જશે. લેટ વી બિગિન. આપણા જીવાવરણમાં ખાલી જાતીય સ્તરે નહીં, એટલે અલગ અલગ જાતિઓ છે એવું જ નથી, એમ સિંહ, વાઘ, કૂતરું, બિલાડું એવી અનેક જાતિ સ્તરે નહીં, પણ જીવશાસ્ત્રના અલગ અલગ સંગઠન, બાયોલોજીની દ્રષ્ટિ વિચારીએ તો અલગ અલગ સંગઠન એટલે અલગ અલગ આયોજનના સ્તરે પણ આપણને વિવિધતા જોવા મળે છે. અને આ વિવિધતા જે છે એ વિવિધતા કોષ લેવલથી શરૂ કરી દરેક સ્તરે, એટલે કે કોષ લેવલથી શરૂ કરી મોટા અણુઓથી એટલે કે ડીએનએ, આરએનએથી શરૂ કરી અને જૈવ વિસ્તાર સુધી, એટલે કે આખા આખા બાયોમ્સ, આખા આખા જૈવ વિસ્તાર, રણ, જંગલ, તળાવ, સમુદ્ર બધા સુધી વિવિધતા ધરાવે છે. આજે જૈવ વિવિધતા શબ્દ છે એ સામાજિક જૈવ વૈજ્ઞાનિક એડવર્ડ વિલ્સન દ્વારા
જૈવિક સંગઠનના અલગ અલગ સ્તર માટે વાપરવામાં આવ્યો છે, જૈવ વિવિધતા અથવા વૈવિધ્યતા. અને આ બહુ પ્રચલિત થયો છે. અને એના અલગ અલગ ભાગ જોઈએ તો જનીનિક વૈવિધ્યતા અથવા વિવિધતા, જાતિ વિવિધતા અને પરિસ્થિતિકીય વિવિધતા, એમ ત્રણ ભાગ પડે. જેનેટિક ડાયવર્સિટી, સ્પીસીસ ડાયવર્સિટી અને ઇકોલોજીકલ ડાયવર્સિટી. ત્રણેયને આપણે એક પછી એક સમજતા જઈએ. સૌથી પહેલી શરૂઆત કરશું જનીનિક વિવિધતાથી. એક જ જાતિ, અહીંયા બટાટા દેખાડ્યા છે, એક જ જાતિની જનીનિક સ્તરે તેના વિસ્તરણ ક્ષેત્રમાં ઘણી બધી વિવિધતા હોય. અલગ અલગ જગ્યાએથી બટેટા લ્યો, અલગ અલગ ખેતરમાંથી બટેટા લ્યો, તો એ અલગ અલગ જાતના જોવા મળે, અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ જાતના જોવા મળે. તો એ જનીનિક સ્તરની વિવિધતા છે. મારા ને તમારામાં એ જનીનિક સ્તરની વિવિધતા છે. આપણે બધા એક જ જાતિમાં આવીએ છીએ, હોમો સેપિયન્સ સેપિયન્સ, પણ કોઈ બે વ્યક્તિના ચહેરા મોરા, કોઈ પણ બે વ્યક્તિની ફિઝિયોલોજિકલ કન્ડિશન, એટલે કે ભૌતિકશાસ્ત્રની દ્રષ્ટિએ કે પરિસ્થિતિકીય વિદ્યાની દ્રષ્ટિએ આપણે કોઈ સરખા નથી. અને આ આપણે સરખા નથી એનું કારણ જાતિ વિવિધતા છે. એક્ઝામ્પલ ટેક્સ્ટબુકનું જોઈએ તો હિમાલયના વિવિધ વિસ્તારની અંદર ઉગતી વનસ્પતિ રાઉલફિયા સર્પેન્ટિના, જેને રાઉલફિયા વોમિટ્રા, જેને સર્પગંધા કહેવાય છે, એનું ઉદાહરણ આપેલું છે. આ રાઉલફિયા વોમિટોરિયા જે છે, એ રાઉલફિયા વોમિટોરિયામાં અલગ અલગ સ્તરે જે વનસ્પતિ થાય અલગ અલગ ઊંચાઈએ, તો એમાં જે રિસર્પિન એનું મહત્વનું કેમિકલ છે, એની સાંદ્રતાનું પ્રમાણ જુદું જુદું હોય, અને એ પ્રમાણ જુદું જુદું હોવાનું કારણ એની જનીનિક વિવિધતા છે. આવી જનીનિક વિવિધતા આપણને ચોખાની જાતમાં જોવા મળે છે. 50,000થી વધારે જનીનિક અને ભિન્ન ચોખાની જાતિઓ ભારત પાસે છે. એટલે આપણે રોજ એક એક ખાવાની શરૂ કરીએ તો એ ક્યાંય પહોંચે. અને એનાથી વધારે ઇન્ટરેસ્ટિંગ, ભાત ભાવતા હોય કે ન ભાવતા હોય, પણ કેરીમાં તો લાગુ પડે જ કે 1,000થી વધારે જાતની કેરી ભારતની અંદર આવે છે. એટલે આપણા દેશની વાત કરવી અશક્ય છે, ખબર છે? એમ ઘણું બધું જબરદસ્ત વિવિધતા ધરાવે છે. જાતિ વિવિધતાની વાત કરીએ તો એ જાતિ સ્તરની વાત કરતા હોય છે. જેમ કે પશ્ચિમ ઘાટ છે, તો પશ્ચિમ ઘાટમાં ઉભયજીવીઓ એટલે એમ્ફીબિયન્સની જાતિની વિવિધતાની વાત કરીએ તો એ પૂર્વ ઘાટ કરતાં વધારે જોવા મળશે. એટલે એ આપણે જાતિની વાત કરતા હોઈએ છીએ. અને પરિસ્થિતિ વિદ્યાની દૃષ્ટિએ જ્યારે વિવિધતાની વાત કરીએ, એટલે કે ઇકોલોજિકલ ડાયવર્સિટીની વાત કરીએ, ત્યારે એ નિવસન તંત્રના સ્તરે છે. એટલે કે વર્ષા ઋતુના જંગલોમાં વિવિધતા જુદી જોવા મળે, મેંગ્રુવ્સમાં જુદી જોવા મળે, કોરલ રિફ્સમાં જુદી જોવા મળે, તળાવમાં જુદી જોવા મળે. અને ભારત દેશ તો જબરદસ્ત છે, આપણી પાસે જબરદસ્ત પરિસ્થિતિકીય વિવિધતા છે. રણ પ્રદેશ છે, વર્ષાવન છે, દરિયાના ક્ષારયુક્ત વિસ્તારો છે, પરવાળાના ટાપુ છે, ભેજયુક્ત જમીન છે, વેલાનમુખ પ્રદેશ છે કે જેમાં દરિયો અને નદી બે ભેગા થતા હોય, પહાડો પરની વનસ્પતિઓ જુદી જુદી જાતની છે, પહાડ ઉપરના ઘાસના મેદાન જુદા જુદા છે. એટલે આપણા જેટલી બાયોડાયવર્સિટી બહુ ભાગ્યે જ જોવા મળે. અને એમાં આ પરિસ્થિતિકીય વિવિધતા તો આપણે જબરદસ્ત જોવા મળે. અને આ પરિસ્થિતિય વિવિધતાના કારણે નોર્વે જેવા જે દેશ છે, જે સ્કેન્ડિનેવિયન દેશ છે, એ સ્કેન્ડિનેવિયન દેશ કરતાં આપણે ત્યાં ઓટોમેટિકલી આપણે સમજી શકીએ કે વિવિધતા વધારે છે. ઇવન આપણે આપણા પડોશી દેશ કરતાં જબરદસ્ત વિવિધતા દર્શાવીએ છીએ. નામ લેવાની જરૂર નથી કોની વાત થાય છે. અને ઇન્ટરેસ્ટિંગ બાબત છે કે પ્રકૃતિમાં આ વિવિધતાને એકત્ર થવા માટે ઉદ્વિકાસના લાખોના લાખો વર્ષો લાગ્યા છે. લાખો વર્ષોનો ઉદ્વિકાસ છે, જવાબદાર છે કે જેથી આપણને વિવિધતા જોવા મળે છે. બહુ આશ્ચર્યજનક બાબત અથવા તો જે અફસોસ થાય એ બાબત છે કે અત્યારે આપણે જે રીતે જાતિઓ ગુમાવીએ છીએ, સ્પીસીસ લોસ કરીએ છીએ, જે રીતે વિનાશ થઈ રહ્યો છે, એ જ વિનાશ જો થશે તો આ જે જૈવ વૈવિધ્યતા છે, 50,000 જાતની ચોખાની જાતની વાત કરીએ કે 1,000 જાતની કેરીઓ છે, એ કેરીઓ 2 સદી કરતાં પણ ઓછા સમયની અંદર આપણે ગુમાવી દેશું. જાતિ વિવિધતા આપણે ગુમાવી દેશું. અને આ ન ગુમાવીએ એના માટે આ ચેપ્ટરનો અભ્યાસ કરવો ખૂબ જરૂરી છે. આગળ વાત કરીએ તો જૈવિક વૈવિધ્યતા અને તેનું સંરક્ષણ કરવું, કન્ઝર્વેશન કરવું, સંરક્ષણ, એ આજકાલ માત્ર મારા તમારા પૂરતી વાત નથી, પણ
રાષ્ટ્રીય સ્તરે અને આંતરરાષ્ટ્રીય સ્તરે પણ એક અતિ આવશ્યક બહુ મહત્ત્વનો પર્યાવરણનો મુદ્દો છે. એટલે દરેકે દરેક સજીવ કહે છે કે જૈવ વૈવિધ્યતાને અથવા જૈવ વિવિધતાને બચાવો, અને આ ગ્રહ ઉપર આપણી ચિરંજીવીતા માટે, આપણી સુખાકારી માટે, સમગ્ર વિશ્વમાં અને વધુમાં વધુ લોકોના હિત માટે આ એક બહુ ચિંતાજનક વિષય છે અને એનો લોકોને વાસ્તવિક રીતે ખ્યાલ આવતો ગયો છે. એક તમે ને હું વિચાર કરો કે આપણને ફળની અલગ અલગ જાત નહીં મળતી હોય તો આપણી શું હાલત થશે? અથાણા કરવા માટે 50 જાતની કેરી નહીં આવતી હોય તો કેરીનો રસ અને અથાણાની કેરી બે એક જ ન થઈ શકે. એટલે જૈવ વિવિધતા ખૂબ જરૂરી છે, ખૂબ એટલે ખૂબ જરૂરી છે. એટલે આપણે હવે એનો પરિચય આગળ વધારીએ છીએ. 15.1.1 સૌથી પહેલી બાબતમાં આપણે એ ચર્ચા ઉપર આવી છે કે પૃથ્વી ઉપર અને ભારતમાં કેટલી જાતિઓ છે. આમ તો ઘણું અઘરું છે, પણ છતાં એક પ્રારંભિક ખ્યાલ આવે એટલા માટે. આપણી પાસે જે કંઈ લિસ્ટ છે હમણાં સુધી, આપણે જે કંઈ શોધાણું છે, નામ આપ્યા છે, એટલે ડિસ્કવર્ડ એન્ડ નેમ્ડ, એ બધી જાતિઓની નોંધણીને આપણે પ્રકાશિત કરીએ છીએ, પબ્લિશ કરીએ છીએ. એટલે આપણી આપણને એટલી જાતિઓ વિશે ખબર છે જે નોંધાયેલી છે, ઓળખાયેલી છે, બરાબર. પણ આ આપણી પાસે લિસ્ટ છે કે કેટલી શોધાણી છે, પણ રેડ કલર બતાવે છે કેટલી હજી આપણે નથી શોધી, અથવા કેટલાનું ઓળખાણ નથી થઈ, કેટલાનું નામકરણ નથી થઈ. એટલે પૃથ્વી ઉપર કેટલી જાતિ છે એ પ્રશ્નનો જવાબ આપવો અશક્ય છે. ઇટ ઇઝ નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ. અને શું કામ આવું થાય છે તો કે IUCN, ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર એન્ડ નેચરલ રિસોર્સિસ, એણે 2004 એવું કીધું હતું કે આજથી સુધી આપણે જે કંઈ વર્ણન કરેલી વનસ્પતિઓ અને વર્ણન કરેલા પ્રાણીઓની કુલ જાતિની સંખ્યા 1.5 મિલિયન કરતાં સેજ વધારે છે. પણ આવું કહી દીધું, પણ આપણને સ્પષ્ટ ખ્યાલ નથી કે હજુ સુધી કેટલાનું શોધ કરવાનું બાકી છે, કેટલાનું વર્ણન કરવાનું બાકી છે. દરિયા કિનારે બેઠા બેઠા આપણે એમ કહીએ કે દરિયામાં આટલી જાતિઓ છે તો એ ખોટી વાત છે. ડૂબકી મારશું એટલે આપણને રોજ નવું કંઈક મળતું જશે. વર્ષાના જંગલોમાં જેમ જેમ આપણે ઊંડા ઉતરતા જશો એમ એમ આપણને ખબર પડશે કે નવી નવી જાતિઓ હજી ઓળખવાની બાકી છે. અને અંદાજ લગાવતા આપણને ખૂબ જ વ્યાપકતા જોવા મળે છે. એટલે પછી શું કરવું પડે? આપણે એક પ્રશિક્ષિત ધારણા બાંધી લેવી પડે કે આટલી હોઈ શકે, કેમ કે એક્ઝેક્ટ માપ તો આપણે લઈ નથી શકતા. ઘણા બધા વર્ગીકરણના એક્સપર્ટ એવા છે કે એ એવું કરે છે કે ઉષ્ણ કટિબંધ જે છે, એટલે ટ્રોપિકલ રિજિયન જે દેશો છે, એના કરતાં સમશીતોષ્ણ એટલે કે ટેમ્પરેટ રિજિયન છે, એમાં આપણી પાસે જે કંઈ માહિતી છે એ પરિપૂર્ણ છે. અને આ પરિપૂર્ણ માહિતી છે એના આધારે આપણે ગણતરી કરવાની કોશિશ કરીએ છીએ, ધારણા બાંધવાની કોશિશ કરીએ છીએ, પૂર્વાનુમાન કરવાની કોશિશ કરીએ છીએ. એટલે ઉષ્ણકટિબંધમાં નોંધપાત્ર રીતે મોટા પ્રમાણમાં જાતિઓની શોધ બાકી છે, સમશીતોષ્ણમાં થઈ ગયું છે. અને આના આધારે આપણે એક ગણતરી કરીએ છીએ, જેમ કે જીવશાસ્ત્રીઓએ ઉષ્ણકટિબંધમાં તેમજ સમશીતોષ્ણ કટિબંધમાં કીટકોની જાતિ સમૃદ્ધિની ટેક્સ્ટબુકમાં લખ્યું છે કે કંટાળાજનક, પણ કંટાળાજનક નહીં પણ એક્ઝોસ્ટિવલી એટલે ઊંડાણપૂર્વક અભ્યાસ કરી અને આંકડાકીય તુલના કરી છે. અને આંકડાકીય તુલના કરી છે તો એનો જે ગુણોત્તર મળ્યો, રેશિયો જે મળ્યો કે અહીંયા આટલા તો વાં આટલા, પછી અહીંયા આટલા તો વાં આટલા હોઈ શકે, એ જે ગુણોત્તર કર્યો, એ ગુણોત્તર રેશિયો આપણે પ્રાણીઓ અને વનસ્પતિના જૂથને આવરી લઈએ અથવા ઉમેરીએ તો આપણને એકંદરે અંદાજ આવે. સાચી માહિતી તો મળતી જ નથી, કેમ કે સાચી માહિતી ગણવા માટે આપણું આખું ટૂંકવું પડે, આખી જીવન ટૂંકવું પડે. એટલે એક અંદાજ આપણે લગાવીએ છીએ કે એક અંદાજ મુજબ અલ્ટિમેટ એસ્ટિમેટ આપણું એવું છે કે લગભગ 20-50 મિલિયન એટલે 2-5 કરોડ જેટલી જાતિઓ હોઈ શકે છે. આવું એક આપણે અંદાજ મારેલો છે. અને એમાં એકદમ સચોટ અંદાજ રોબર્ટ મે દ્વારા, અહીંયા જે ફોટોગ્રાફ દેખાડેલો છે, રોબર્ટ મે દ્વારા એકદમ સંતુલિત અને વૈજ્ઞાનિક રીતે સચોટ અભ્યાસ કર્યો. તેણે કીધું કે 7 મિલિયન એટલે 70 લાખ જેટલી જાતિઓ હોઈ શકે છે. આપણે વર્તમાન ઉપલબ્ધ જાતિના સંશોધનના આધારે પૃથ્વીની વૈવિધ્યતા અને એના વિશેની કેટલીક ઇન્ટરેસ્ટિંગ બાબતો છે એ આપણે જોઈ. કેટલી છે એ એક્ઝેક્ટ અંદાજે તો આપણે નહીં પહોંચીએ, પણ છે એની આપણે ચર્ચા કરીએ. તો
આપણે જેટલી અત્યાર સુધીમાં શોધી છે એનું 70%થી વધારે પ્રાણીઓ છે. એટલે પ્રાણીઓની સંખ્યા વધારે છે, પ્રાણીઓની વિવિધતા જોવા મળે છે. બધી જ વનસ્પતિઓ એટલે લીલ, ફૂગ, દ્વિઅંગી, ત્રિઅંગી, અનાવૃત બીજધારી, આવૃત બીજધારી બધાને ભેગા કરો તો એની કુલ ટકાવારી 22% વધારે નથી. એટલે પ્રાણીઓની વિવિધતા વધારે જોવા મળે છે. પ્રાણીઓની ખાલી વાત કરીએ તો પ્રાણીઓમાં કીટક સૌથી વધારે જાતિ સમૃદ્ધિ ધરાવે છે. અને કીટકની જાતિ સમૃદ્ધિ કેટલી છે તો કે 70%થી વધારે છે. એટલે તમે 10 પ્રાણીઓનો કેલ્ક્યુલેશન કરો તો એમાંથી 7 કીટક નીકળે. એટલે કીટકોનો દબદબો છે આપણી પૃથ્વી ઉપર. અને એ એન્જોય કરવું હોય તો ક્યારેક મચ્છરોને કે કીડીઓને આમંત્રણ આપવું એટલે ખબર પડી જાય. અલબત્ત તમારા જોખમે કરવું. કીટકોની આ વિપુલ વિવિધતાને આપણે કેવી રીતે સમજાવશું કે શું કામ વધારે છે? વી ડોન્ટ નો, આપણને નથી ખબર. પૃથ્વી ઉપર કીટકોની સંખ્યા શું કામ વધારે છે આપણને નથી ખબર. કારણ શું? નથી ખબર. ન હોય તો શું થાય? નથી ખબર. હોય વધારે તો શું થાય? નથી ખબર. એટલે ઘણા બધા પ્રશ્નોના જવાબ એમને એમ છે. વિશ્વમાં ફૂગની જાતિઓની કુલ સંખ્યા જે છે એ મત્સ્ય, ઉભયજીવી, સરીસૃપ, સસ્તન બધાને ભેગા કરો તો એના કરતાંય વધારે છે. શું કામ છે? વી ડોન્ટ નો, આપણને નથી ખબર. આપણી પાસે ઘણા બધા પ્રશ્નોનો જવાબ નથી. આકૃતિની અંદર આપણે થોડુંક દેખાડવાની કોશિશ કરી છે. અમુક અમુક વર્ગકોને લીધા છે અને જાતિ સંખ્યાનું ચિત્રણ કર્યું છે. એક એકને આપણે મોટા કરીને જોઈ અપૃષ્ઠવંશીઓમાં ચેક કરીએ તો ખબર પડે કે કીટકો સૌથી વધારે સમૃદ્ધ છે. એના પછી અન્ય પ્રાણી સમૂહ આવે છે, પછી મૃદુકાય અને પછી સ્તર કવચી આવે છે. પણ આવું શું કામ વધારે છે? કીટકો શું કામ વધારે, સ્તર કવચીઓ શું કામ ઓછા? વી ડોન્ટ નો. આવું જ પૃષ્ઠવંશીની વાત કરીએ તો પૃષ્ઠવંશીઓમાં માછલીની સંખ્યા 28,000 મોટી છે. એની કમ્પેરિઝનમાં એના કરતાં પક્ષીઓ ઓછા, એના કરતાં સરીસૃપ ઓછા, એના કરતાં ઉભયજીવી ઓછા અને સસ્તનની તો સંખ્યા હાવ ઓછી. પણ આવું બધું શું કામ ઇમ્બેલેન્સ છે? વી ડોન્ટ નો. આવું જ વનસ્પતિઓમાં છે. ફૂગની પુષ્કળ મોટી સંખ્યા, આવૃત બીજધારીની મોટી સંખ્યા અને ત્રિઅંગી ને બાકીની જે લીલ ને બધી છે એ ઓછી સંખ્યામાં. અને એમાંય આવૃત અનાવૃત બીજધારી વનસ્પતિ જે છે, અનાવૃત બીજધારી એની જાતિની સંખ્યા 1,000 કરતાંય ઓછી જાત છે. આવું શું કામ છે? વી ડોન્ટ નો. આપણે એ સમજવાની કોશિશ કરીએ છીએ. એટલે આપણે જેટલો અભ્યાસ કરીએ છીએ હજી એમાં બેક્ટેરિયા તો ઉમેરતા નથી. આદિ કોષ, કેન્દ્રીય કોષો એટલે કે પ્રોકેરિયોટ્સ બેક્ટેરિયાને આપણે લઈએ તો એની સંખ્યા તો આપણને કંઈ ખબર જ નથી. કેમ કે એને ગણવા માટેની આપણે જો જૂની પદ્ધતિ વાપરીએ બરાબર તો એની આપણને ચોક્કસ ખાતરી જ નથી આવતી કે આદિ કોષ કેન્દ્રીય સજીવો કેટલા છે, એની સંખ્યા કેટલી હોઈ શકે. પરંપરાગત આપણે વર્ગીકરણની પદ્ધતિ વાપરીએ આકારના આધારે તો કોઈ દી મેળ ન આવે. કેમ કે એક આકાર ધરાવતા 1,000 બેક્ટેરિયા છે એટલે આકાર તો એમાં લેવાશે નહીં. એટલે અને ઘણા બધા એવા છે કે જેનું પ્રયોગશાળામાં સંવર્ધન નથી થતું. સંવર્ધન ન થાય તો આપણે ઓળખી ન શકીએ. એટલે એક જાતિના સમૂહ વર્ણન માટે જો તમે જૈવરાસાયણિક અથવા તો આણ્વીય એટલે બાયોકેમિકલ અથવા મોલેક્યુલર પદ્ધતિ વાપરો, એ માપદંડનો ઉપયોગ કરો તો એ લાખોમાં પહોંચી જાય છે, જેની આપણે કલ્પનાય નથી કરી શકતા. એટલે ઘણા બધા પ્રશ્નો એવા છે કે જેનો હજી આપણી પાસે જવાબ નથી. ઇન્ટરેસ્ટિંગ બાબત એ છે કે ભારતની વાત કરીએ તો ભારતનો જમીન વિસ્તાર માત્ર 2.4% છે આખી દુનિયાની કમ્પેરિઝનમાં. પણ વૈશ્વિક જાતિ વિવિધતાની વાત કરીએ તો 8.1 છે. એટલે જમીન ભલે આપણી પાસે ઓછી છે પણ બાયોડાયવર્સિટી એટલે જાતિ વિવિધતા આપણી પાસે ઘણી બધી વધારે છે. એટલે વર્લ્ડના જ્યારે ટોપ 12 જાતિ વિવિધતા દર્શાવતા દેશોની વાત કરવામાં આવે તો આપણે 12મા નંબર ઉપર આવીએ છીએ. એટલે વી આર એટ 12th રેન્ક ઇન ધી એન્ટાયર વર્લ્ડ. ભારતમાં લગભગ 45,000 જેટલી વનસ્પતિની જાતિઓ મળે છે અને એનાથી 2 ગણા એટલે 90,000 જાતના પ્રાણીઓની નોંધણી હજી આપણે કરી શક્યા છીએ. વધારે કેટલા હશે, વાસ્તવમાં કેટલી હશે, કેટલાના નામ આપવાના બાકી છે ભારતની અંદર એ તો આપણને ખબર નથી. અને રોબર્ટ મેની આપણે જે કેલ્ક્યુલેશન છે એ કેલ્ક્યુલેશનની વાત કરીએ કે હજી 22% જે આપણે શોધ થઈ છે અને આ એક્ઝેક્ટ આંકડાને પકડીને ચાલીએ તો ભારતમાં વિવિધતાની સંખ્યા
આ ટકાવારીના અમલ પ્રમાણે કરીએ તો 1 લાખથી વધારે વનસ્પતિ અને 3 લાખથી વધારે પ્રાણીઓની શોધ કરવાની બાકી છે. મારા તમારા માટે જબરદસ્ત કામ પેન્ડિંગ પડ્યું છે, રિસર્ચ કરવા માંડો, ભવિષ્ય મોટું જ છે. તો સવાલ એ આવે છે કે આપણે આપણી જે કંઈ બાયોલોજિકલ વેલ્થ, આપણી આ જે જૈવિક સંપદા છે, આપણી આ જે મૂડી છે, એની સંપૂર્ણ શોધ કરવા માટે સક્ષમ બની શકીશું? ભારત દેશ બની શકશે? આ કાર્યને પૂર્ણ કરવા માટે પ્રશિક્ષિત માનવ શક્તિ જોઈ, વર્ગીકરણના એક્સપર્ટ ટેક્સોનોમિસ્ટ જોઈ અને પુષ્કળ ટાઈમ જોઈ. અને આ બાબત જે આપણી રિક્વાયરમેન્ટ છે કે એક્સપર્ટ ટેક્સોનોમિસ્ટ જોઈ, તો અહીંયા આપણી પરિસ્થિતિ એકદમ નિરાશાજનક છે. શું કામ નિરાશાજનક છે? કેમ કે ભારત પાસે પૂરતા પ્રમાણમાં ટેક્સોનોમિસ્ટ નથી. ટેક્સોનોમીના અથવા તો આ જાતિ વિવિધતાનો અભ્યાસ કરી શકે એવા વૈજ્ઞાનિકો નથી, ઘટે છે આપણી પાસે. આપણે સ્પષ્ટપણે જાણીએ છીએ કે મોટાભાગની જાતિઓને આપણે શોધ કરશું નહીં, પહેલાં એ વિલુપ્ત થઈ જશે. અને બીક લાગે છે આપણને કે આ વિલુપ્ત થઈ જ જવાની છે. આપણને એ ભયનો આપણે સામનો કરી રહ્યા છીએ. એટલે બહુ સરસ રીતે એવું કીધું છે કે આ જે પુસ્તકાલય છે આખે આખું, કે જેમાં જૈવિક વિવિધતાનું મોટું લિસ્ટ બનાવેલું છે, જેનો આપણે અભ્યાસ કરીએ, એ પહેલાં એને ખાલી સૂચિબદ્ધ કરશું તો એ એટલો બધો ટાઈમ લાગશે કે એ સૂચિબદ્ધ થઈ પહેલાં આખે આખું પુસ્તક બળી જશે. કારણ કે વિનાશ થઈ રહ્યો છે. અને આ વિનાશ ન થાય, વિનાશને કેવી રીતે અટકાવી શકાય, એ બધાનો અભ્યાસ જે છે એ આપણે આગળના પાર્ટમાં, એટલે કે જૈવિક વૈવિધ્યતાના પ્રતિરૂપો, એની ભાત અને એનું સંરક્ષણ કેવી રીતે કરશું એની ચર્ચા કરતા રહેશું. ત્યાં સુધી માટે થેન્ક યુ વેરી મચ, ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય ભારત.